કોંગ્રેસમાં મોટું ગાબડું, વાવ વિધાનસભા મત વિસ્તારમાં 500 કોંગ્રેસીએ કારણ કર્યો કેસરિયો. વિજયાદશમીના દિવસે જ કોંગ્રેસના 500 જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. વાવ વિધાનસભા મત વિસ્તારના ખારા ગામે યોજાયેલ ભાજપના સંમેલનમાં આજે 27 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ 500થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ આવ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. આજે વાવ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપનો વિજયાદશમી પ્રસંગે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં કોંગ્રેસના 500થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 સીટ પર વિજયનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપે અત્યારથી જ મહેનત શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે આજે 500 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ખારા ગામે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત 20થી વધુ સરપંચ અને ઉપસરપંચે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. મિત્રો, 2022 વિધાનસભાની ચૂંટણીના બિંગુલ વાગી ગયા છે અને જે પ્રમાણે ભાજપ મહેનત કરી રહ્યું છે અને કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે, એના ઉપરથી એવું તો લાગી જ રહ્યું છે કે કોંગ્રેસ માટે આ કપરા ચડાણ છે, પણ તે આવનારો સમય જ બતાવશે. ધન્યવાદ.